નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે હમણાં થોડા દિવસ દરમિયાન હવામાન વિભાગે વરસાદની મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. એ મુજબ ગુજરાતની અંદર અત્યારે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સામાન્યતા વરસાદ જોયો હતો અને એ મુજબ હજુ પણ 16 ઓગસ્ટ સુધી આવો જ વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે. એટલે કે ગુજરાતના દરેક ઝોન, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે પછી ઉત્તર ગુજરાત, આ બધા જ ઝોનની અંદર હળવોથી મધ્યમ વરસાદ વરસવાનો છે. કારણ કે સૌથી વધારે સામાન્યથી વધુ વરસાદ આપણને જો જોવા મળશે તો એ હશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત. કારણ કે બિકાનેર છે, તેમની આજુબાજુ એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને અસર કરવાનું છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોએ વરસાદથી થોડો એવી રાહત મેળવી હતી. ત્યાં વરસાદ જેટલો વધુ નહોતો નોંધાયો, પરંતુ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વારો છે. એટલે કે ત્યાં પણ હવે હળવોથી મધ્યમ વરસાદથી ઉપર, એટલે કે થોડો ભારે વરસાદ ત્યાં વરસવાની સંભાવના છે. સૌથી પહેલાં ગુજરાતની આપણે સ્થિતિ જોઈ લઈએ. આજના દિવસ દરમિયાન આપણને ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે અને એ વરસાદ છે હળવોથી મધ્યમ વરસાદ આખા ગુજરાતની અંદર પડી રહ્યો છે. બધા જ ઝોનની અંદર આપણને અત્યારે વરસાદ દેખાય છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે મેઘમહેર થઈ રહી છે. આ સાથે જ કચ્છના ઉત્તરીય ભાગમાં આપણને વરસાદ દેખાય છે અને સૌરાષ્ટ્રના અમુક એવા વિસ્તારો છે કે જ્યાં વરાપ સિવાય વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે આપણને અમદાવાદની આજુબાજુ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા આ બધા જ વિસ્તારોની અંદર આપણને અત્યારે ભારે વરસાદ જેવું થોડું એવું આંશિક રાહત ક્યાંક દેખાઈ રહી છે. કારણ કે ખાસ એટલો બધો વરસાદ નથી, પરંતુ આ ચોક્કસ એ કહી શકાય કે સુરત છે, નવસારી, વલસાડ આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે સારી એવી મેઘમહેર થઈ રહી છે. દક્ષિણ ગુજરાતની આપણે સ્થિતિ જોઈ લઈએ કે ગુજરાતની અંદર અત્યારે જે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ તેમાં ભારે વરસાદની આગાહી કયા વિસ્તારમાં કરવામાં આવી છે. ઇન્દોર, જલગાંવ આ બાજુમાં આપણને જે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક સુરત, નવસારી, વલસાડના જે જિલ્લા છે તેમને અસર કરે છે. આ સાથે જ અમદાવાદમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. એ કારણ કે રાજસ્થાન એટલે કે ઉદયપુરની આજુબાજુ, કોટાની આજુબાજુ આપણને સારી એવી વરસાદી સિસ્ટમ દેખાય છે. એમની અસર આપણને ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહી છે. બનાસકાંઠાના વિસ્તારોમાં આપણને વરસાદ દેખાય છે, પાલનપુરમાં વરસાદ દેખાય છે. આ એ બધા વિસ્તાર છે કે જ્યાં થોડા સમય પહેલાં વરસાદ નહોતો પડ્યો, એટલે કે ત્યાંના ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો છે વરસાદમાં. સૌરાષ્ટ્રમાં મેઘમહેર છે, પરંતુ અમુક જ વિસ્તારોમાં આપણને બોટાદ, સુરેન્દ્રનગર બાજુ વરસાદ દેખાઈ રહ્યો છે. પણ રાજકોટ, જૂનાગઢમાં આપણને વરસાદ નથી દેખાતો. એટલે કે સૌરાષ્ટ્રના જો અમુક વિસ્તાર પણ વરસાદમાં આ વખતે કોરા છે. કચ્છની અંદર વરસાદ દેખાય છે અમુક ભાગોમાં, બાકીના વિસ્તારોમાં વરસાદ નથી. બાકી દક્ષિણ ગુજરાતની અંદર તો આપણને ખાસો એવો વરસાદ દેખાઈ રહ્યો છે. આપણે સાંજ પડતા પડતાની સ્થિતિ જોઈ લઈએ. 9 વાગ્યાથી આપણે વાત કરી રહ્યા છીએ કે આખા દિવસ દરમિયાન વરસાદની ગુજરાતમાં કેવી સ્થિતિ રહેવાની છે. ધીમે ધીમે આપણે વરસાદની વાત કરીશું. એટલે કે ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે સંપૂર્ણ થોડો એવો નબળો પડવાનો છે. સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. ગુજરાતમાં 9 વાગ્યાની આજુબાજુ ખાસો એવો વરસાદ દેખાશે, પરંતુ અચાનક એ વરસાદનું જે સ્તર છે એ ધીમું પડવાનું છે. એટલે કે વરસાદ હશે, પરંતુ સાર્વત્રિક મેઘમહેર થઈ જશે અને કોઈ ખાસો એવો વરસાદ સાંજ સુધીમાં આપણને નહીં દેખાય. સાંજના 10 વાગ્યાની આસપાસની આ વાત છે. આપણને ગુજરાતમાં કોઈ જ વિસ્તારમાં વરસાદ નથી દેખાતો, ફક્ત આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. સવારના 9 પડતા આપણને વરસાદ દેખાયો હતો, પરંતુ અત્યારે કોઈ જ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ સિવાય કોઈ જગ્યા પર ભારે વરસાદ નથી. અને જે સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે એ આપણે પણ એક વખત જોઈ લઈએ. અત્યારે આપણને બંગાળની ખાડીમાં કોઈ જ સિસ્ટમ નથી દેખાતી. બંગાળની ખાડી અત્યારે આપણને કોરી દેખાઈ રહી છે. અહીંયાની તર સિસ્ટમ એક થોડા દિવસ પહેલાં સક્રિય થઈ રહેલી હતી, જે આપણને દેખાતી હતી, હવે ધીમે ધીમે ઉપર આવી રહી છે. રાજસ્થાન તરફથી જાય અને પાકિસ્તાન તરફ એ સિસ્ટમ ફંટાઈ ગઈ, એટલે કે ગુજરાતને તેમની કોઈ જ અસર નહોતી થઈ. વચ્ચે એવું લાગતું હતું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એ ક્યાંક મધ્ય પ્રદેશથી થઈ અને ગુજરાત તરફ આવશે, એટલે કે ગુજરાતને અસર કરશે. પરંતુ એવું ના બન્યું અને સિસ્ટમ બંગાળની ખાડીથી સીધા જ મધ્યપ્રદેશથી થઈ અને રાજસ્થાન તરફ જતી રહી અને પછી પાકિસ્તાન તરફ જતી રહી, એટલે કે ગુજરાતને અસર એ સિસ્ટમે ના કરી. ખંભાતના અખાતમાં પણ આપણને કોઈ એટલી સિસ્ટમ નથી દેખાતી, અરબ સાગરમાં પણ કોઈ સિસ્ટમ નથી દેખાતી. એટલે કે હજુ આપણા ગુજરાતની અંદર 16 ઓગસ્ટ સુધી વરસાદની કોઈ જ સિસ્ટમ અત્યંત ભારે નથી દેખાતી. સામાન્યતઃ આવો જ વરસાદ પડવાનો છે. હળવોથી મધ્યમ વરસાદની જ આગાહી કરવામાં આવી છે. એ મુજબ હવે જોઈ લઈએ કે
આજે એવા કયા વિસ્તાર છે કે જ્યાં હવામાન વિભાગે કેવા વરસાદની આગાહી કરી છે? જે વરસાદની વાત કરવાની છે, આમ જોવા જઈએ તો જે ખેતીની માહિતી આપવાની છે એ પહેલા તમને વરસાદ વિશે જણાવી દઉં કે અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છે કે આજે 9 ઓગસ્ટ છે, આજે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદો નોંધાયા છે. આવતીકાલે 10 તારીખ અને પરમ દિવસે 11 તારીખ એમ 2 દિવસ સુધી હજી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળશે. અમુક જગ્યાએ 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાઈ શકે છે. જોકે જે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે ઉત્તર ગુજરાતના, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, આમાંથી કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાઓમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ જે આપણે ગઈકાલે વાત કરી હતી, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે. સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે, જે આપણે ગઈકાલે ખાસ ચર્ચા કરી ચૂક્યા છીએ. મહત્વની વાત એ છે કે આ વરસાદનો લાભ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મળી રહ્યો છે. એનું મેઇન કારણ છે કે આ વરસાદની તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડી તરફથી આવી રહી છે, અને બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય છે એ મોટા ભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાભ આપતી હોય છે, જેનો લાભ સૌરાષ્ટ્રને અને દક્ષિણ ગુજરાતને ખૂબ ઓછો મળતો હોય છે. એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છને તો બહુ ઓછો લાભ છે, બંગાળની ખાડીમાંથી મળતો હોય છે. જ્યારે અરબ સાગરની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બને ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદનો સારો એવો લાભ મળી શકતો હોય છે. જેવી રીતે જુલાઈ મહિનાની અંદર અતિભારે વરસાદો પડ્યા હતા, એ પણ આપણે અરબ સાગરની અંદર વરસાદની સિસ્ટમ હતી, જેને કારણે સૌરાષ્ટ્રની અંદર એ વરસાદનો સારો એવો લાભ મળ્યો હતો. પણ સૌરાષ્ટ્રની અંદર અત્યારે કોઈ વરસાદની એક્ટિવિટી નથી, જેનું મેઇન કારણ છે કે અત્યારે અરબી સમુદ્ર નિષ્ક્રિય છે. હવે અત્યારે બંગાળની ખાડી સક્રિય છે, જેને કારણે આવનારા 2 દિવસ એટલે કે 10 અને 11 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાના છે. એ પછી 12, 13 અથવા તો 14 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી છે પણ હવે નિષ્ક્રિય થાય તેવી શક્યતાઓ છે. અને બંગાળની ખાડી નિષ્ક્રિય થશે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક લાંબી વરાપનો માહોલ જોવા મળી શકે છે. અને બંગાળની ખાડી નિષ્ક્રિય થાય એ પછી કદાચ એવું બની શકે કે 17 થી 20 ઓગસ્ટ આસપાસ અરબ સાગરમાં કરંટ આવી શકે છે. જ્યાં સુધી બંગાળની ખાડી સક્રિય હોય ત્યાં સુધી અરબ સાગરમાં કોઈ નવી સિસ્ટમ ન બને અને કરંટ ન આવે. અરબ સાગર અને બંગાળની ખાડી છે એ બંને એક સાથે સક્રિય થાય એવું ભાગ્યે જ અમુક જ વર્ષે લગભગ 10-15 વર્ષમાં એક વખત બનતું હોય છે. બાકી બંને સમુદ્ર છે એક સાથે સક્રિય થતા નથી. એટલે અત્યારે બંગાળની ખાડી સક્રિય છે, હવે આવનારા દિવસમાં નિષ્ક્રિય થશે, પછી કદાચ અરબ સાગરમાં કરંટ આવે તેવું અનુમાન છે. એટલે આપણે આવનારા દિવસમાં એટલે કે 1-1.5 અઠવાડિયાની વરાપ પછી સૌરાષ્ટ્રને વરસાદની રાહ જોવાની છે. ત્યાં સુધી સૌરાષ્ટ્રને વરસાદની રાહ નથી જોવાની. અત્યારે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદો પડી રહ્યા છે, જેને કારણે મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો હોય જેની અંદર મોરબી સુરેન્દ્રનગરના અમદાવાદ સાઈડના વિસ્તાર, સુરેન્દ્રનગરથી જે ઉત્તર સાઈડના વિસ્તારો હોય, બોટાદથી અમદાવાદ સાઈડના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોને આવનારા 2 દિવસ દરમિયાન અમુક વિસ્તારમાં વરસાદનો લાભ મળી શકે. બાકી સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો નોંધાતા રહેશે. એટલે ખાસ આ હવામાન વિશેની માહિતી હતી. બીજી અગત્યની જે માહિતી આપવાની છે કે આમ તો જુલાઈ મહિના દરમિયાન ઘણા બધા વિસ્તારોની અંદર હેવી વરસાદ એટલે કે અતિ ભારે વરસાદો પડી રહ્યા હતા. એટલે જે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂત ભાઈઓ હતા એને અમે ના પાડી રહ્યા હતા કે જુલાઈ મહિના દરમિયાન ડુંગળીનું વાવેતર ન કરવું, કેમ કે એ કરવામાં આવે તો પાક નિષ્ફળ જશે વધુ વરસાદને કારણે. અને એવું થયું છે, જે ખેડૂત ભાઈઓએ વાવેતર કર્યું હતું એમાં ઘણા બધા ખેડૂત ભાઈઓને ડુંગળીના પાકમાં નુકસાની પણ થઈ છે. એટલે અત્યારની વાત કરવા જઈએ તો હવે ઓગસ્ટ મહિનાની 10 તારીખથી લઈને 31 ઓગસ્ટ એટલે ઓગસ્ટ મહિનાના જે આ 20-21 દિવસ છે હવેના, એ દરમિયાન તમે ડુંગળીનું વાવેતર કરી શકો છો. ડુંગળીનું વાવેતર હવે 20 દિવસની અંદર કરી દેવામાં આવે તો ખેડૂતો માટે ખૂબ સારું રહેશે. હવામાનની દ્રષ્ટિએ, ઉત્પાદનની દ્રષ્ટિએ બધી રીતે આપણા માટે સારું રહેશે. હવે ડુંગળીનું વાવેતર તમારે કરવું હોય તો તમે કરી શકો છો. આજની સ્થિતિ પહેલાં આપણે જોઈ લઈએ, કારણ કે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે ગુજરાતની અંદર. ખાસ કરીને ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એમની અંદર આખા ગુજરાતનો સમાવેશ થાય છે. કચ્છની અંદર હળવોથી મધ્યમ વરસાદ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, સૌરાષ્ટ્ર કચ્છના બધા જ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત બધાને વરસાદ કવર કરી રહ્યો છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી,
ઇન શોર્ટ કે આખું ગુજરાત અત્યારે વરસાદથી ધમધમી રહ્યું છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ જ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના તો ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વરાપની સંભાવના છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થોડા જેવા ગામડા હશે કે જ્યાં વરાપ છે, બાકીના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હજુ આજે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગામડાઓમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે આજુબાજુ, એટલે કે ત્યાં વરસાદ પડવાનો છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.